નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી, અને આજનો વિષય છે MS યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો. દર્શક મિત્રો, આ વિષય ઉપર વાર્તાલાપ કરવા માટે આપણી વચ્ચે પધાર્યા છે બે અતિથિઓ. આવો એમનો પરિચય કરી લઈએ. સૌ પ્રથમ છે પ્રોફેસર પરિમલ વ્યાસ સાહેબ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ડીડી ગિરનારમાં આપનું સ્વાગત. દર્શક મિત્રો, પ્રોફેસર પરિમલ વ્યાસ સાહેબ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના કુલપતિશ્રી છે, અને આજે આપણને આ યુનિવર્સિટી અંગે વાત કહેશે. એમની સાથે છે ડૉક્ટર નિર્જા જયસ્વાલ. નમસ્કાર નિર્જાબેન, આપનું પણ સ્વાગત છે. દર્શક મિત્રો, ડૉક્ટર નિર્જા જયસ્વાલ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના કુલસચિવ છે. તો આવો આપણે વાર્તાલાપ કરીએ આ બંને મહાનુભાવો સાથે. આપનો વિષય છે MS યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો. આપ સૌ આ બંને મહાનુભાવો સાથે વાર્તાલાપ કરી શકશો એના માટે અમારા બે ફોન નંબર નોંધી લેશો. આપ જાણો છો કે આ એક લાઈવ ફોન ઇન કાર્યક્રમ છે. ફોન દ્વારા આપ એમની સાથે સીધો વાર્તાલાપ કરી અને આપના પ્રશ્નોના જવાબો મેળવી શકશો. અમારો પ્રથમ નંબર 26 85 38 14, અને બીજો નંબર 26 85 38 16. અમદાવાદની બહારથી કે મોબાઈલથી ફોન કરનાર મિત્રો કોડ લગાવે 079. તો ચાલો મિત્રો વાર્તાલાપ કરીએ MS યુનિવર્સિટીના અભ્યાસક્રમો વિશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, આ નામ કોનાથી અજાણ્યું હશે, જેમણે ગુજરાતમાં અને ભારતમાં શિક્ષણનું વાવેતર કર્યું, પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કરવાનો પાયો જેમણે નાખ્યો, અને મહાનાયક એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવા રાષ્ટ્રનેતાને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને ભારત દેશને એક મહાન વિભૂતિનું દાન કર્યું. આવા મહાન રાજવીના નામથી જોડાયેલી આ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. વ્યાસ સાહેબ, આપને સૌ પ્રથમ પૂછવાનું થાય કે આ યુનિવર્સિટીનો પરિચય આપના શબ્દોમાં મેળવવો હતો. દર્શક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના આગામી વર્ષના પ્રવેશની પ્રક્રિયા અત્યારે કાર્યરત છે, અને યુનિવર્સિટીના જે અભ્યાસક્રમો છે એ બીજી યુનિવર્સિટીની સરખામણીમાં આ યુનિવર્સિટીમાં અમે ફક્ત ઓનલાઈન એડમિશન્સની પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ. જે પણ કોઈ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માગતા હોય એમને મારી વિનંતી એવી છે કે વેબસાઇટની મુલાકાત સૌ પ્રથમ લો. જે પણ કોઈ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માગતા હોવ, આ યુનિવર્સિટીમાં 14 ફેકલ્ટી છે. આર્ટ, સાયન્સ, કોમર્સ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ, સોશિયલ વર્ક, મેનેજમેન્ટ સ્ટડીઝ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની પૂરેપૂરી માહિતી પ્રોસ્પેક્ટસ એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, એનો અભ્યાસ કરો. અને ત્યાર પછી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેનું જે ફોર્મ છે એ ભરતા પહેલાં આપ આપનો ફોટો, આપની સિગ્નેચર. જી વ્યાસ સાહેબ, આપણે આ પ્રક્રિયા સમગ્ર બહુ જ સારી રીતે ડિટેલમાં સમજીશું, પણ આપણી સાથે ફોન લાઈન ઉપર અમદાવાદથી મિત્ર જોડાયા છે દેવેન્દ્રભાઈ. નમસ્કાર દેવેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. હેલો. નમસ્કાર. હેલો દેવેન્દ્રભાઈ. લાગે છે કે દેવેન્દ્રભાઈનો ફોન કોલ અહીંયા અટકી ગયો છે. આપણે વાત ચાલુ રાખીએ. MS યુનિવર્સિટી ગુજરાતની એક બહુ જૂની યુનિવર્સિટીઓમાં અને વિશિષ્ટ યુનિવર્સિટી જેવી છે. આપના શબ્દોમાં એની એની એક વિશિષ્ટ ઓળખાણ શું આપીશું? હું એવું માનું છું કે આ યુનિવર્સિટીનો જીવનમૂલ્યો આધારિત જે શિક્ષણ આપવાની જે પ્રક્રિયા છે એ એક એની આગવી ઓળખ છે. અને આમ તો સમગ્ર અભ્યાસક્રમો અંગ્રેજીમાં આપણે આપતા હોઈએ છીએ, પણ સ્નાતક કક્ષાએ મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ ગુજરાતી માધ્યમમાં સ્કૂલમાંથી પ્રવેશ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવતા હોય છે. જી. નિર્જાબેન, આપને પ્રશ્ન પૂછવાનો થાય કે અત્યારે 12મા ધોરણના રિઝલ્ટ્સ આવી ગયા છે, વિદ્યાર્થીઓ કોલેજમાં જવા માટે ઉત્સુક છે, તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યુનિવર્સિટી કયા કયા ઓફર કરે છે? સ્નાતક દર પે યુનિવર્સિટી બહુત સારે કોર્સેસ ઓફર કરતી હૈ, જિસમે કે અગર રેગ્યુલર હમારે દો તરીકે કોર્સેસ ચલતે હૈ ઇસ યુનિવર્સિટી મે, એક રેગ્યુલર કોર્સેસ ઓર એક હાયર પેમેન્ટ કોર્સેસ. હાયર પેમેન્ટ કોર્સેસ અને સેલ્ફ ફાઇનાન્સ કોર્સેસ, જિસકો હમ હાયર પેમેન્ટ કોર્સેસ બોલતે હૈ. રેગ્યુલર કોર્સેસ હમારે ઇસ સમય 250 સે ઝ્યાદા કોર્સેસ હૈ, ઓર 14 ફેકલ્ટીઝ હૈ, તો હર એક ફેકલ્ટી મે
आप अगर देखेंगे तो 20 से ज़्यादा कोर्सेज हम ऑफर करते हैं। जी, तो जो भी बच्चे अपने इंटरेस्ट के हिसाब से उसमें चूज़ कर सकते हैं सब्जेक्ट। जी, बहुत सारे विविध हमारे सब्जेक्ट्स हैं इसमें और सारे ऑप्शंस उसमें भी। अभी आप देखेंगे अगर हमारे कोई एक पर्टिकुलर डिपार्टमेंट है, एक फैकल्टी है, फैकल्टी के अंदर भी हमारे स्पेशलाइज कोर्सेज हैं। कुछ ऐसे हमारे स्नातक कोर्सेज हैं जो कि फर्स्ट ईयर कॉमन होता है, बट सेकेंड ईयर से उनका स्पेशलाइजेशन शुरू हो जाता है। जी, जी, जी। जो कि एक यहीं पे आप देखेंगे इस तरह के स्नातक कोर्सेज और जगह भी होते हैं, पर यहाँ एक अलग नए तरीके के कोर्सेज आप पाएंगे। पहले पुराने वाले जो कोर्सेज हैं, जो कन्वेंशनल कोर्सेज हैं, वो भी एमएससी यूनिवर्सिटी ऑफर करती है, और जो नए कोर्सेज आजकल डिमांड सोसाइटी के डिमांड्स के हिसाब से हैं वो भी ऑफर करती है। जी निशा जी, ये बात हम चालू रखेंगे। लेकिन वडोदरा से हमारे साथ एक कॉलर जुड़े हैं। नमस्कार हार्दिक भाई, स्वागत है आपनो। नमस्कार, મારે એમઈ સિવિલ માં એડમિશન લેવું હોય તો શું કાર્યવાહી કરવી? હવે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ના જે એન્જિનિયરિંગ ના જે એડમિશન્સ છે સ્નાતક અનુસ્નાતક કક્ષાના, એ એડમિશનની પ્રક્રિયા છે એ કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી કરવામાં આવે છે, પરંતુ અનુસ્નાતક અભ્યાસક્રમો જે છે એની પ્રવેશ પ્રક્રિયા માટેની જે માહિતી છે એ આપને ફેકલ્ટીમાંથી પણ આપને ઉપલબ્ધ છે, અને આપ જો પ્રોસ્પેક્ટસનો અભ્યાસ કરશો તો આપને આ અભ્યાસક્રમની માહિતી આપને પ્રાપ્ત થઈ શકશે। જી હા, એટલે પ્રોસ્પેક્ટસ અને વેબસાઇટની આપ અવશ્ય મુલાકાત લેશો। દર્શક મિત્રો, આ વાર્તાલાપ આપણે ચાલુ રાખીએ છીએ, પરંતુ સમય થાય છે એક નાનકડા વિરામનો, મળીએ છીએ એક વિરામ બાદ। हर सुबह मिस्टर डिसिल्वा अपने पड़ोसी अली पटेल, डॉक्टर दास, पिरोजा आंटी, बॉबी सिंह साहब और कई औरों के साथ एक छोटी सी वॉक पर जाते हैं। आज अली और पटेल तो हैं, पर डॉक्टर साहब गैराज में हैं। बॉबी अब किसी और की हो चुकी। सिंह साहब ईएमआई नहीं भर पाए और पिरोजा आंटी आज कुछ ज्यादा ही दूर खड़ी है। સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો એમએસ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો અંગેની માહિતી, અને આપણી સાથે છે પ્રોફેસર પરિમલભાઈ વ્યાસ અને ડૉક્ટર નિર્જા જયસ્વાલ। દર્શક મિત્રો, આપણી સાથે ફોન ઉપર રમેશભાઈ મહીસાગરથી જોડાયા છે। સૌ પ્રથમ આપણે એમની સાથે વાર્તાલાપ કરીએ। નમસ્કાર રમેશભાઈ, હેલો હેલો રમેશભાઈ, હા જી બોલો, શું છે આપનો પ્રશ્ન? આજે આમ કલક બીએસડબલ્યુ માટે જે આપણા કોર્સિસ ચાલે છે, વાત આ છે કે અરે વાત સાચી? જી જી જી, હા
મને ખૂબ આનંદ થાય છે. અમારે ત્યાં વિશ્વવિખ્યાત અને પહેલી હરોળમાં આવનારી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, એ 12 ધોરણમાં જે લોકોએ પરીક્ષા પસાર કરી હોય એમના માટે બેચલર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસક્રમ છે એ ઓફર કરે છે. એના માટેની અત્યારે પ્રવેશપત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આપ ચોક્કસપણે એ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. બરાબર છે. બીજા કોલર પાટણથી આપણી સાથે જોડાયા છે શૈલેષભાઈ. નમસ્કાર શૈલેષભાઈ, સ્વાગત છે આપનું. હેલો હેલો. હા શૈલેષભાઈ, સ્વાગત છે આપનું, બોલો, શું છે આપનો પ્રશ્ન? બીસીએમાં એડમિશન મેળવવા માટે. શૈલેષભાઈ, બીસીએમાં જે એડમિશનની પ્રક્રિયા છે એ ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવતો અભ્યાસક્રમ છે, અને આ જે અભ્યાસક્રમ છે એ પ્રવેશ પરીક્ષાના આધારિત અમે અભ્યાસક્રમમાં પ્રવેશ આપીએ છીએ, અને એની પ્રવેશ પરીક્ષા યોજાઈ ગઈ છે. માટે આપ એક કામ કરી શકો છો, બીએસસીના બાકીના બધા ઘણા સુંદર અભ્યાસક્રમો પણ છે એમાં આપ પ્રવેશ માટે અરજી કરી શકો છો. બરાબર છે. એટલે આ તક આપણે ગુમાવી દીધી છે, કારણ કે પ્રવેશ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે અન્ય અભ્યાસક્રમો અથવા તો પછી બીજી તક માટેની આપ રાહ જોશો. વ્યાસ સાહેબ, આ એક યુનિવર્સિટી પોતે જ વિશિષ્ટ છે અને બહુ જ પ્રતિષ્ઠા પ્રાપ્ત યુનિવર્સિટી છે, તો અન્ય જે પરંપરાગત યુનિવર્સિટીઓ છે એની સરખામણીમાં આ યુનિવર્સિટીના એવા કયા અભ્યાસક્રમો છે કે જ્યાં બીજે નથી અને અહીંયા છે અને વિશિષ્ટ છે? હું અત્યારે અમારે ત્યાં જે વિશિષ્ટ અભ્યાસક્રમોની વાત કરીએ તો અમારે ત્યાં એક ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ છે. ત્યાં આગળ જે બેચલર એટલે કે સ્નાતક કક્ષાએ જે વિવિધ કાર્યક્રમો, પ્રવેશ માટેના કાર્યક્રમો જે છે, હું વિદ્યાર્થીઓને ચોક્કસ કહીશ કે જેમને કલામાં અને એમની પાસે કોઈક વિશિષ્ટ પ્રકારની જો કૌશલ્ય હોય, સ્કિલ્સ હોય, એને જો એ લોકો વિકસાવવા માંગતા હોય અને કારકિર્દી બનાવવા માંગતા હોય તો ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, અને એમાં અમે એક અલાયદી મહારાજા રણજીતસિંહ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એના જે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે એની પ્રવેશ પ્રક્રિયા અત્યારે ચાલુ છે. હું વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરીશ કે આ અભ્યાસક્રમોની માહિતી મેળવે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ, એમાં પણ અનેક પ્રકારના વિવિધ અભ્યાસક્રમો સ્નાતક કક્ષાએ અમે શરૂ કર્યા છે. ત્યાં પણ એક ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી નામની એક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ અમે એસ્ટાબ્લિશ કરી છે કે જેમાં વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે એવું છે કે આ ફેકલ્ટીમાં ફક્ત વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે, પણ એ વાત ખોટી છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકે છે, તો એની પણ માહિતી મેળવીને એ અભ્યાસક્રમોમાં જોડાય. એવી રીતે વાણિજ્યમાં બીકોમ ઓનર્સનો એક સુંદર અભ્યાસક્રમ જે માટે અમારી પાસે આખા વિશ્વ ભારતમાંથી પ્રવેશ પ્રક્રિયા માટે ના અરજી પત્રકો આવે છે, તો જે વિદ્યાર્થીઓને કોમર્સમાં રસ હોય તો એ ખાસ કરીને બીકોમ ઓનર્સમાં જો રસ હોય તો એ પ્રવેશ કરી શકે. હું એવું પણ જણાવીશ અત્યારે કે બીબીએના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા અમારી યુનિવર્સિટીમાં પૂરી થઈ ગઈ છે, તો માટે જે પણ કોઈ વિદ્યાર્થીઓ બીબીએમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એમને આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. જી, વડોદરાથી જે આપણી સાથે બીજા કોલર જોડાયા છે વિરલ. નમસ્કાર વિરલ, સ્વાગત છે આપનું. હેલો. હા જી. હા, વડોદરાથી બોલું છું. જી. હા, મારો પ્રશ્ન એવો છે કે એમએસ યુનિવર્સિટીમાં આયુર્વેદ શીખવા માટેનો કયો અભ્યાસક્રમ છે? હાલના તબક્કે તો જે ફેકલ્ટી ઓફ મેડિસિન છે એના જે અભ્યાસક્રમો છે એ અમે આપીએ છીએ. હું માનું છું કે આયુર્વેદિકમાં પ્રવેશ મેળવવા માટે આપણે આયુર્વેદ યુનિવર્સિટી સંપર્ક જામનગર કરવો પડશે. જી હા, એટલે બેચલર્સ ઇન આયુર્વેદ અહીંયાથી. હા, અહીંયા એમએસ યુનિવર્સિટીમાં. જી જી. બીજા બનાસકાંઠાથી બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે દિવ્યેશભાઈ. નમસ્કાર દિવ્યેશભાઈ. હેલો હેલો દિવ્યેશભાઈ. હા બોલો. હા જી બોલો બોલો, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન કે મેં એને ઉત્તર બિહાર યુનિવર્સિટીમાં ક્લિયર કર્યું છે બરાબર, હવે મારે એમફિલ કરવું તો થઈ શકે એમફિલ? હા ચોક્કસ. મહારાજા સાહેબ યુનિવર્સિટીમાં આમ તો પીએચડી ના જ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, છતાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં એક એમફિલ ઇંગ્લિશનો અભ્યાસક્રમ ચાલે છે. જી હા. એટલે દિવેશભાઈ, આપે કયા વિષય સાથે એમએ કર્યું છે? ઇકોનોમિક્સ. હા, તો પીએચડી આપ કરવા માટે એમએસ યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. ઇકોનોમિક્સમાં એમફિલનો પ્રોગ્રામ એમએસ યુનિવર્સિટી દ્વારા અત્યારે તો હાલ તો અત્યારે ઉપલબ્ધ નથી. આપને પીએચડીમાં રસ હોય તો આપ ચોક્કસ એમએસ યુનિવર્સિટીની પીએચડીની પ્રવેશ પરીક્ષામાં
પસાર કરી અને આ પીએચડીના અભ્યાસક્રમમાં જોડાઈ શકો. જી જી વેશભાઈ, એટલે પીએચડી કરવા એમ ફીલ કંઈ કમ્પલસરી હોતું નથી, આપ પીએચડીનો અભ્યાસક્રમ આ યુનિવર્સિટીમાંથી કરી શકો છો. એમ ફીલ હાલના તબક્કે આ યુનિવર્સિટી ઓફર નથી કરતી. નિર્જાબેન, આપને ખાસ એક પ્રશ્ન એવો પૂછવાનો કે અત્યારે તો બહેનો માટેનો આ સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે, બહેનો માટે આ યુનિવર્સિટી કયા વિશિષ્ટ અભ્યાસક્રમમાં સૂચવે છે? આજકલ બહેનો મેં બહેને હર ક્ષેત્ર મેં આપ દેખેંગે કે જા રહી હૈ, પર અગર આપ કેવલ બહેનો કે લિયે અગર કરે તો એક ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ મેં હમારા એક સ્નાતક અનુસ્નાતક और पीएचडी लेवल का ही प्रोग्राम है जिसको हम पहले होम साइंस बोलते थे, अभी हम उनको फैमिली एंड कम्युनिटी साइंसेस बोलते हैं. उसमें हमारे 5 डिपार्टमेंट हैं, एक उसमें फूड्स एंड न्यूट्रिशन है, एक फैमिली रिसोर्स मैनेजमेंट है, एक उसमें क्लोथिंग एंड टेक्सटाइल्स है, और चाइल्ड डेवलपमेंट जिसको हम पहले बोलते थे ह्यूमन डेवलपमेंट एंड फैमिली स्टडीज़ है, और एक एक्सटेंशन एंड कम्युनिकेशन है. तो ये 5 स्पेशलाइजेशन में स्पेशलाइज्ड कोर्सेज हैं. जब हमारे इधर फर्स्ट ईयर में जब बच्चे आते हैं तो वो जनरल कोर्सेज करते हैं, सेकेंड ईयर से उनका स्पेशलाइजेशन शुरू होता है. और किसी को अगर ये स्पेशलाइज कोर्सेज नहीं भी करने हैं तो एक जनरल लेवल का भी प्रोग्राम हमारा हम ऑफर करते हैं बहनों के लिए. और इसमें ऐसा नहीं है ये बहनों के ही कार्यक्रम है. अभी अगर आप देखेंगे इस समय हमारे पास 14 से 15 स्टूडेंट्स लड़के जो हैं वो इन स्पेशलाइज कोर्सेज में एनरोल्ड हैं और वो कर रहे हैं. वो डिज़ाइनिंग कोर्सेज में है, फूड्स एंड न्यूट्रिशन में है, क्लोथिंग एंड टेक्सटाइल्स में है, इंटीरियर डिज़ाइनिंग में है. तो बहनों के लिए भी काफ़ी काफ़ी अपॉर्चुनिटी. और ऐसा नहीं है कि यही एक कोर्स है, बहनें कहीं भी जा सकती हैं, लॉ में भी जा सकती हैं. आजकल तो आप देख रहे हैं कि हर जगह वो हर क्षेत्र में आप उनको पाएंगे. बिल्कुल सही बात है. अहमदाबाद थी बीजा कॉलर जोड़ा है आमोद भाई. नमस्कार आमोद भाई, स्वागत है आपनु. हाँ नमस्ते जी. नमस्कार. मारो 32 सेंट्रल में 74% लायो छे आ वक्त, तो एने एमएस यूनिवर्सिटी में ज़ूलॉजी और बॉटनी में इंटरेस्ट छे, तो एने 8% वाली ऊपर बीजी कोई परीक्षा आपवी पड़े एमएस यूनिवर्सिटी में जो एडमिशन लेवू है ઝૂઓલોજી અને બોટનીમાં. વ્યાસ સાહેબ, આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ પણ. હા અમુદભાઈ, ફેકલ્ટી ઓફ સાયન્સના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. હા જી. અને એમાં આપ આપનું પ્રવેશપત્રક ભરી શકો છો. જી 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 જી. દર્શક મિત્રો, આ સાથે જ સમય થયો છે કે નાનકડા વિરામનો. મળીએ છીએ એક વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી, અને આજનો વિષય છે એમએસ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો. આપણી સાથે છે પ્રોફેસર પરિમલ વ્યાસ સાહેબ અને ડૉક્ટર નિર્જા જયસ્વાલ. સુરપાલસિંહજી આપણી સાથે ફોન લાઈન ઉપર ઉપલબ્ધ છે. નમસ્કાર સુરપાલસિંહજી. હલો. હલો. હા જી, બોલો બોલો, શું છે આપનો પ્રશ્ન? નમસ્કાર જી. નમસ્કાર. મારો પ્રશ્ન છે, બીકોમ થઈ ગયો છું, મારે એલએલબી જોઈન કરવું અને બાજુમાં ટેલી કરવું, તો થઈ શકે? એલએલબી પણ કરવું છે ને સાથે કમ્પ્યુટર આધારિત ટેલીનો કોર્સ પણ કરવો છે આપને? હાજી હાજી.
જી, શું કહેશો સર? સુરપાલસિંહજી, આપ ફેકલ્ટી ઓફ લોના LLBના અભ્યાસક્રમમાં આપ જોડાઈ શકો છો. પ્રવેશ પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ટેલીનો અભ્યાસક્રમ છે એ અત્યારે તો યુનિવર્સિટી દ્વારા અત્યારે કોઈ એવો અભ્યાસક્રમ અત્યારે ઓફર કરવામાં આવતો નથી. એ આપ અન્ય કોઈ સંસ્થામાં આપ સાથે સાથે એ કરી શકો છો. જી, એટલે એક સાથે આ બંને પણ કરી શકો છો આપ. પ્રશ્ન એટલો છે કે LLB આપે MS યુનિવર્સિટીમાંથી કરવાનું છે અને ટેલી બીજેથી કરવાનું છે. બીજા એક જૂનાગઢથી આપણી સાથે માનસિંહભાઈ પટેલ જોડાયા છે. નમસ્કાર. નમસ્કાર માનસિંહભાઈ. હેલો સર. હા બોલો બોલો માનસિંહબેન. હેલો, મેં BCOM કરેલ છે 2015માં. તો મારે એમકો માટે શું ક્વોલિફિકેશન જોઈએ? તમે આપે જે BCOM કર્યું છે અત્યારે MCOM મહારાજા સાહેબ યુનિવર્સિટીમાં MCOM અકાઉન્ટિંગમાં થઈ શકે છે, MCOM બિઝનેસ ઇકોનોમિક્સમાં, માર્કેટિંગમાં, HRMમાં આપ MCOM કરી શકો છો. MCOM કોઓપરેટિવ મેનેજમેન્ટ નૂડ સ્ટડીઝમાં પણ આપ કરી શકો છો. પ્રવેશની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. આપ આપના BCOMના પરિણામની જે છે માર્કશીટ અને ઓનલાઈનની પ્રક્રિયા જે છે આપ પૂર્ણ કરીને આપ આપની અરજી પ્રવેશપત્ર આપ અત્યારે સબમિટ કરી શકો છો. જી હા સાહેબ, એટલે MCOM થવા માટે BCOM એ પોતે જ લાયકાતનું ધોરણ છે. આપ એમાં પ્રયાસ કરી શકો છો. આપણે પ્રવેશ પ્રક્રિયાની વાત કરીને ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ, આપણે દર્શકોને એ પણ માહિતી આપીએ કે કેવી રીતે આ પ્રક્રિયા થતી હોય છે. વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ જણાવવાનું કે MS યુનિવર્સિટીમાં સમગ્ર પ્રક્રિયા એડમિશનની એ ઓનલાઈન છે. માટે પ્રવેશપત્ર ભરતા પહેલાં દરેક વિદ્યાર્થીએ પોતાનો ફોટોગ્રાફ, પોતાની સિગ્નેચર અને પ્રવેશપત્રની સાથે સ્કેન કરીને અપલોડ કરવા માટેના માર્કશીટ, એટેમ્પ્ટ સર્ટિફિકેટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આટલા દસ્તાવેજોની સોફ્ટ કોપી એમની સાથે તૈયાર રાખે અને ત્યાર પછી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એની એક પ્રિન્ટઆઉટ એ એમની સાથે રાખે. કારણ કે જ્યારે એમને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બોલાવવામાં આવશે ત્યારે એ એમને ત્યાં જમા કરાવવાની રહેશે. જી, એટલે આ પ્રક્રિયા તમે વેબસાઇટની મદદથી કરી શકો છો. બીજા એક રાજકોટથી આપણી સાથે કોલર જોડાયા છે રાહુલભાઈ. નમસ્કાર રાહુલભાઈ. રાહુલભાઈ, આપ ટીવી નું વોલ્યુમ ધીમો રાખો, સીધા ફોન માં વાત કરો. હા બોલો બોલો, જલ્દી બોલો આપ, શું પ્રશ્ન છે આપનો? પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, જો આપને રસ હોય તો 5 વર્ષનો એક સુંદર પ્રાઇઝ્ડ એકેડેમિક પ્રોગ્રામ, જેને ઇન્ટિગ્રેટેડ 5 યર્સ પ્રોગ્રામ ઇન સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી છે, એમાં પ્રવેશ પ્રક્રિયા પરીક્ષા, પ્રવેશ પરીક્ષા છે એ આપવાની રહેશે. બાકીના અભ્યાસક્રમોમાં ફક્ત આપણે આપની પ્રવેશ પ્રક્રિયા માટેનું પ્રવેશપત્ર જમા કરાવવાનું રહેશે. જી હા, એટલે આ પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે, આપ એનો લાભ લઈ શકો છો. આગળની એક વાત કરીએ બહુ જ ટૂંકાણમાં, કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે થોડાક નબળા છે આવા વિદ્યાર્થીઓ માટે આ યુનિવર્સિટી કેવી સુવિધા છે? મને બહુ આનંદ થાય છે આપને જણાવતા, કારણ કે યુનિવર્સિટીમાં આ સરકાર માન્ય યુનિવર્સિટી છે એટલે અનેક પ્રકારની જે સ્કોલરશિપ્સ છે એ તો ઉપલબ્ધ છે જ. એ ઉપરાંત દર વર્ષે અમે 2,50,000 રૂપિયાથી જેની ઓછી આવક હોય એવા એક વિદ્યાર્થીઓ માટે અમે એક ડાયરેક્ટરેટ ઓફ સ્ટુડન્ટ વેલફેરની સ્થાપના કરી છે અને એ વિદ્યાર્થીઓ એમાં પોતે આર્થિક સહાય માટે અરજી કરી શકે છે અને એમને અમે સ્કોલરશિપ આપતા હોઈએ છીએ. બરાબર છે, એટલે સ્કોલરશિપની વ્યવસ્થા છે ખાસ એવા વિદ્યાર્થીઓને જેમને આર્થિક રીતે ન પરવડે. આ સાથે જ જે ગુજરાતભરમાં દૂર દૂરથી ભણવા આવવા માંગતા હોય આવા માટે કેવી વ્યવસ્થાઓ છે? મહારાજા સાહેબ યુનિવર્સિટીમાં અત્યારે 16 હોસ્ટેલો અત્યારે ઉપલબ્ધ છે. લગભગ દર વર્ષે 4,500 વિદ્યાર્થીઓ, 4 હોસ્ટેલ્સ ફક્ત ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે અને 12 હોસ્ટેલ અમારા જુદા જુદા કેમ્પસમાં અમારા બોયઝ માટેની વ્યવસ્થા વિશ્વવિદ્યાલયમાં ઉપલબ્ધ છે. જી હા દર્શક મિત્રો, તો આ સાથે આપણે આ વાર્તાલાપ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌ આ યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત અવશ્ય લેજો, www.msubarda.ac.in. અને બંને મહાનુભાવોનો રેડી ગ્રીનાર વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ. સાહેબ અને નિર્જાબેન આપ આવ્યા અને દર્શકોને ખૂબ જ ઉત્તમ માહિતી આપી.
દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.